મહારાજે 1882 દસમીનો દિવસ વડતાલ મંદિરની આગળ લીંબ વૃક્ષની નીચે વિશાળ સભાનું આયોજન કર્યું છે. ધર્મકુળ બેઠો છે, રામપ્રતાપભાઈ ઈચ્છારામભાઈ આદિક બેઠા છે, મુક્તાનંદ સ્વામી આદિક સંતો બેઠા છે, આગળ બ્રહ્મચારીઓ બેઠા છે, કેટલાય હરિભક્તો બેઠા છે, જીવબા લાડુબા આદિક બધી બહેનો પણ દૂર બેઠી છે. મહારાજ કહેવા માંડ્યા છે, સંતો ભક્તો, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. મહારાજ પોતે કહેવા માંડ્યા છો, તમારી માટે હું અહીં આવ્યો છું ધામ માંથી. સંતો ભક્તો સાંભળો, મારે જેટલું કામ કરવાનું હતું એ કર્યું છે. સમાધિઓ દ્વારા અનેકના મોક્ષ કર્યા છે, સંતો દ્વારા હરિભક્તો દ્વારા અનેકના મોક્ષ થયા છે, ભવિષ્યની પેઢી માટે પણ અનેકના મોક્ષ થાય એટલે ગગન ચુંબી મોટા મોટા જબરજસ્ત જાણે એની શિખરો આકાશની સાથે વાતો કરતી હોય ને એવા મોટા મોટા મંદિરોના નિર્માણ કર્યા છે. આના ધણી બનાવાશ કોકને, આવા મોટા મંદિરો હોય આનો વ્યવહાર એવો થશે. માટે મને તો ગુરુ રામાનંદ સ્વામીએ બળાત્કારે આ ગાદી આપી હતી, આ ધુરા સોંપી હતી જેતપુરની અંદર. આજ સુધી ગુરુ રામાનંદ સ્વામી જે મને જવાબદારી સોંપી હતી ને એ વહન કરતો આવ્યો છું. મને ઈચ્છા નહોતી, મને આ લોકમાં રુચિ નહોતી, મને પ્રવૃત્તિ ગમતી નથી, પણ ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞાથી આજ સુધી આ વહન કરતો આવ્યો છું. મારે હવે આ ગાદી કોઈને સોંપી છે, કોને સોંપો? સંતો બોલો, ભક્તો બોલો. ટાંચડી પડે ને તોય અવાજ આવે એવી શાંત સભા બેઠી છે, કોઈ એક શબ્દ બોલતું નથી. ને એ વખતે સત્સંગની માં મુક્તાનંદ સ્વામી બે હાથ જોડીને ઉભા થયા છે. ઉભા થઈ મહારાજ ને કહે છે, મહારાજ મહારાજ આ ગાદી છે, આ ગાદી આટલા મોટા મોટા મંદિરો થયા એટલે આમાં સ્ત્રી અને ધનનો યોગ થાય. મહારાજ આપની આજ્ઞા છે અને અમે ત્યાગી છે, અમને સ્ત્રી અને ધન એ તો બંધન કરનારા છે, અમારે તો એનેથી દૂર રહેવાનું છે. અને ગાદી ઉપર બેઠા પછી ધનનો યોગ થયા પછી ઠેકાણું રહે એ સંશય છે. અને મહારાજ એમાંય કેટલાય બંધન થાય અને કેટલાય ઝઘડા થાય, માટે આ ગાદી ત્યાગી માટે યોગ્ય નથી. અને મહારાજ આ ગૃહસ્થ છે, એમને એટલું મમત્વ હોય નહીં, માટે મારું મન તો એમ કરે છે કે મહારાજ આ ગાદી ઉપર તો કોઈ ધર્મ કુળનો હોય અને એ જ આ ગાદી ઉપર બેસે ને તો જ આ ગાદી વ્યવસ્થિત ચાલી શકે. અને મહારાજ જો ગુરુ રામાનંદ સ્વામીએ જે ગુરુપદ આચાર્ય પદવી પોતાના કેટલાય શિષ્યો હતા, પૂર્વે પણ જુક્તાનંદ મુક્તાનંદ વાલભાઈ આદિ ઘણા હતા, પણ કોઈ બધાને દીક્ષા આપી હતી પણ આચાર્ય પદ કોઈને નહોતું આપ્યું, કોઈને પદ નહોતું આપ્યું. પણ જ્યારે પ્રયાગ ક્ષેત્રની અંદર આપના જ પિતા ધર્મદેવ ગયા અને આચાર્ય પદ એમને આપ્યું હતું, ધર્મદેવને આપ્યું હતું. અને પછી જ્યારે રામાનંદ સ્વામી ગુરુદેવ જ્યારે ફરતા ફરતા ગિરનારની તળેટીમાં આવ્યા અને પછી અમે કેટલાય સંતો એમના આશ્રિત થયા, કેટલાય આશ્રિતો થયા. હું સિનિયર મુક્તાનંદ સ્વામી કે હું સિનિયર, પણ મારી સિનિયોરિટીની અવગણના કરી અને તમને ગાદીએ બેસાડ્યા, તમને ગાદીએ બેસાડ્યા, કારણ કે તમે જ ધર્મદેવના દીકરા છો. અમારી બધાની અવગણના કરી, અમને લાયક ન માન્યા, તમને બેસાડ્યા. કારણ આચાર્ય પદવીને ધર્મ કુળ જ લાયક છે, ધર્મ કુળ જ લાયક છે. માટે મહારાજ મારો તો સંકલ્પ એ છે કે ધર્મ કુળમાંથી કોઈ આ પરિવારના સભ્યને ગાદીએ બેસાડો ને તો એ જ યોગ્ય છે. અને મહારાજ તમે પણ
આ પૃથ્વી પર આ પૃથ્વીનો ભાર ઓછો કરવા માટે, પૃથ્વીનો ભાર કાઢવા માટે તમારે પ્રગટ થવું હતું. બહુ બધું તપાઈશ હતું, ક્યાં જન્મ લઉં, ક્યાં જન્મ લઉં, કયું કુળ પસંદ કર્યું. અને ત્યારે તમે પણ ધર્મ કુળ જ પસંદ કર્યું હતું, ધર્મ કુળ જ પસંદ કર્યું હતું. માટે ધર્મ કુળ જેવું તો કોઈ કુળ જ નહીં. પવિત્રાનંદ સ્વામી પોતાની વાતોમાં લખે કે આ વિશ્વમાં અનેક કુળો છે, અનેક કુળો છે, પણ ધર્મ કુળ જેવું તો કોઈ કુળ નથી, કોઈ કુળ નથી. એવું ધર્મ કુળ છે. માટે મહારાજ ધર્મ કુળ જ લાયક છે. અને મહારાજ કોક એમ કે ભાઈ ત્યાગીના ગુરુ ગૃહસ્થ એમ થાય, પણ પૂર્વે પણ ત્યાગીના ગુરુ ગૃહસ્થ જ થયેલા છે. સુખદેવજી મહારાજ ત્યાગી, એના ગુરુ જનક, યાદવાચાર્ય, રામાનુજાચાર્ય, પૂર્ણાચાર્ય, આ બધા એના ગુરુ ગૃહસ્થ જ હતા. માટે ત્યાગીના ગુરુ પણ ગૃહસ્થ હોઈ શકે. માટે મહારાજ કૃપા કરો, આ ધર્મ કુળને જ આ ગાદી સોંપો. અને મહારાજ જેમ સિંહણનું દૂધ હોય એ સુવર્ણના પાત્ર જ ખમી શકે, બીજું ખમી ન શકે, એમ આ આચાર્ય પદવી છે એ ધર્મ કુળ જ ખમી શકશે, બીજું કોઈ ખમી નહીં શકે, એમાં જ રહી શકે. માટે ધર્મ કુળમાં સ્થાપન કરો. મહારાજ કોઈ દાવાનળ અગ્નિથી દાઝેલા હાથીઓ હોય એને કોઈ સરોવર મળે ને પછી એને ટાઢક થાય, એમ આધિ વ્યાધિ ઉપાધિમાં બળતા જીવાત્મા એને ટાઢક આપનારું જો કોઈ હોય ને તો એ ધર્મ કોળ છે, ધર્મ કોળ છે. માટે મહારાજ ધર્મ કુળ એ જ મને યોગ્ય લાગે છે. અને આટલું કીધું અને મહારાજ મુક્તાનંદ સ્વામીને કહેવા માંડ્યા, સ્વામી અમે પણ નક્કી કર્યું છે કે આ ગાદી તો ધર્મ કુળ જ શોભે આ ગાદી ઉપર. અને એ વખતે તમામ સંતો ભક્તો બ્રહ્મચારીઓ ખૂબ રાજી થયા, ખૂબ રાજી થયા.